ओलपाड़ प्रांत अधिकारी ने बिल फेडरेशन ऑफ इंडिया द्वारा एक आवेदन पत्र आपी सोशल मीडिया में एससी एसटी समाज माटे अभद्र टिप्पणी करनार इसम सामे कड़क कार्यवाही तेमज कोसंबा में बनेल डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा ने खंडित करवानी घटना में जवाबदार इसमों सामे कार्यवाही करवानी मांगणी करवामां आवी हती। बिल फेडरेशन ऑफ इंडिया ना उत्तम भाई वसावानी आगेवानी हेठळ संस्थाना होद्देदारोए ओलपाड़ प्रांत अधिकारी ने आवेदन पत्र आपी सुवर्णो द्वारा मनुवादी वलण दाखिल करवामां आवता अत्याचार अटकाववा तेमज डॉक्टर बाबा साहेब आंबेडकर की प्रतिमा खंडित करनार इसमो सामे कायदेसरनी कार्यवाही करवानी मांगणी करी हती। હું ઉત્તમભાઈ સોમાભાઈ વસાવા, બિલ ફેડરેશન ઓફ ઇન્ડિયા રાષ્ટ્રીય અધ્યક્ષ, આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઇટ્સ એસોસિએશન સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, સમસ્ત આદિવાસી ઉન્નતિ મંડળ ગુજરાત પ્રેસિડેન્ટ, ગુજરાત એન્ડ કોન્ટ્રાક્ટ લેબર એસોસિએશન સુરત ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ, આજે 25 તારીખે ઓલપાડ તાલુકા મુકામે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો આ આવેદનપત્રની અંદર જે હરપાલસિંહ રાજપૂત તેમજ જતીન શાહ નામના વ્યક્તિએ અમારા આદિવાસી શબ્દ આદિવાસી સમાજને જે હલકા શબ્દ ઉપયોગ કરેલો છે અને સોશિયલ મીડિયા દ્વારા જે અભદ્ર ટિપ્પણી કરી છે અને કોસંબા મુકામે જે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમાને ખંડિત કરી છે, આવા અસામાજિક તત્વો જે અમારા આદિવાસી એસટી એસસી સમાજને જે રંજાડી રહેલા છે અને એસટી એસસી સમાજના લોકોને આજે તુચ્છ સમજે છે, તો અમે સરકારશ્રીને અને સરકારશ્રીના પદાધિકારીઓને એવું કહેવા માંગીએ છીએ કે આ જળ જમીન ને જંગલના અમો આદિવાસી માલિક છે, આ ભારત દેશના અમે લોકો માલિક છે, અને એસટી એસસી સમાજને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે વધારે પડતી પ્રાયોરિટી સંવિધાનમાં આપી છે અને અમારા આદિવાસી સમાજને આવો હલકા શબ્દ ઉપયોગ કરે અને આ હરપાલસિંહ રાજપૂત તેમજ જતીન શાહ નામના વ્યક્તિ અમારા આદિવાસી સમાજને જે અભદ્ર ટિપ્પણી કરી છે, તો આવા વ્યક્તિને ખરેખર એટ્રોસિટી એક્ટનો ગુનો દાખલ થવો જોઈએ અને અમે 24 તારીખે બારડોલી મુકામે, માંડવી મુકામે તેમજ માંગરોળ મુકામે પણ આવેદનપત્ર આપ્યું છે અને આજે 25 તારીખે ઓલપાડ તાલુકામાં અમે આવેદનપત્ર આપીએ છીએ અને સ્થાનિક પોલીસ તંત્રને પણ કહેવા માગીએ કે પોલીસ તંત્રને પણ કહીએ છીએ કે આવનારા દિવસોની અંદર આવા અસામાજિક તત્વો પર કાયદેસરની કાર્યવાહી ન થશે તો આવા અસામાજિક તત્વો સમાજને આજે તરછોડી સમાજને આજે નિકંદન કાઢી નાખશે, તો સરકારશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આવા અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરે અને અમારા એસટી એસસી સમાજને ન્યાય આપે। એના માટે હવે અમારો આદિવાસી સમાજ અને એસસી સમાજના યુવાનો જાગી ગયા છે આ દેશની અંદર અને આવનારા દિવસોની અંદર આના મોટા પાયે આંદોલન થવાના છે અને આ વિસ્તારની અંદર અનુસૂચિ 5નું અમલીકરણ ન થાય અને પેસા 1નું પણ અમલીકરણ ન થાય તો હવે અમે લોકો અમારા સમાજના લોકો જે અમારે કાયદામાં વિશેષ બંધારણની અંદર જે વિશેષ જોગવાઈઓ આપી છે એ જોગવાઈના અનુસંધાન અમે રોડ પર ઉતરી કરવાના છે અને અમારા હક અધિકારો અમે માગવાના છે અને આવનારા દિવસોમાં સરકાર સમજી જાય અને જાણી જાય અને અમારા એસટી એસસી સમાજના જે કાયદાઓ છે એના અમલીકરણ કરે અને અમને ન્યાય આપે એવું સરકાર પાસે અને પદાધિકારીઓ પાસે અમે અપેક્ષા રાખીએ છીએ। જય આદિવાસી, જય જોહાર, જય સંવિધાન।